કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસના નવા સંકલ્પ ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં હાજરી આપવા ટ્રેન દ્વારા ઉદયપુર પહોંચ્યા છે. 13-15 મે દરમિયાન ઉદયપુરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ચિંતન શિબિરની શરૂઆત સોનિયા ગાંધીના ભાષણથી થશે. 15 મે ના રોજ રાહુલ ગાંધી નેતાઓને સંબોધિત કરશે. શુક્રવાર સવારે રાહુલ ગાંધી ચિંતન શિબિર ખાતે ટ્રેન દ્વારા ઉદયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વિવિધ સ્થળોએ પાર્ટીના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. પાર્ટીના ચિંતન શિબિરમાં જતા સમય કોંગ્રેસના કાર્યકરોએ ચિત્તોડગઢ રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું. આ શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત લગભગ 400 નેતાઓએ હાજરી આપી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ સહિત રાજસ્થાનના કોંગ્રેસના લગભગ તમામ વરિષ્ઠ નેતાઓ ઉદયપુર પહોંચી ગયા છે. સમાચાર અનુસાર આ ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં 6 મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે કે જેના દ્વારા દેશમાં આગામી દિવસોમાં કોંગ્રેસ પોતાની રોડમેપ નક્કી કરશે.